સુરતમાં નકાબદારી મહિલા ચોર ગેંગનો આતંક, સાડીની દુકાનમાંથી 1.35 લાખની રોકડની ચોરી કરી. સુરતના રાંદેર રામનગરમાં મહિલા નકાબદારી ગેંગની ચોરીની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવતા રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ છે. શટરમાં હાથ નાખી કાચના દરવાજા વગરની દુકાનનું શટર ઊંચું કરી ચોરી કરતી હોવાનું બહાર આવતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ કૃષ્ણા ફેશન નામની સાડીની દુકાનમાંથી 1.35 હજારની રોકડ ચોરી કરનાર મહિલા ગેંગ સીસીટીવીમાં કેદ થતાં પોલીસ પણ મહિલા ગેંગની હોશિયારી જોઈ ચોંકી ગઈ છે. પ્રતાપભાઈ નાનકરામ ગોકલાણી વેપારીએ જણાવ્યું હતું કે 10 વર્ષથી વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પહેલી વાર ચોરી થઈ છે. રોકડ રૂપિયા 1.35 લાખ દુકાનના ગલ્લો તોડી લઈ ગયા છે. જો કે સીસીટીવીમાં બધું કેદ થઈ ગયું છે. વહેલી સવારે ચોરી કરતી મહિલા ગેંગ હોવાનું સામે આવ્યું છે. આજુબાજુની 3 દુકાનમાં ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ જતાં તેમની દુકાન નિશાન બનાવવામાં આવી છે. નકાબદારી મહિલા ગેંગની નવી મોડ્સ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. પહેલાં જ બંધ દુકાનના શટરમાં હાથ નાખી ચેક કરે ને ત્યારબાદ કાચના દરવાજા વગરની દુકાન નિશાન બનાવતી હોવાનું સામે આવ્યું છે.